समाचार मळी रह्या छे आईपीएस अधिकारी अभय चुडासमा नुं गीर सोमनाथ मां मोटुं निवेदन सामे आव्युं। राजकारण मां प्रवेशवा अंगे चुडासमा नुं मोटुं निवेदन सामे आव्युं। निवृत्ति बाद राजकारण मां नहीं जोडावुं तेवुं स्पष्ट कह्युं छे। हुं क्यारेय राजकारण मां जवानुं नथी, शिक्षण क्षेत्रे समाजनुं काम करीश, समाजना प्रतिभाशाळी विद्यार्थीओने बहार लावी मदद करीश। राजपूत समाजना सन्मान समारोहमां महत्वनुं निवेदन आप्युं छे। चुडासमाना राजकारणमां आवानी तमाम अटकळोनो अंत आव्यो। तो आईपीएस अधिकारी अभय चुडासमा नुं गीर सोमनाथ मां मोटुं अने महत्वनुं निवेदन छे। आ पहेला राजकारण मां प्रवेशवा अंगे अनेक अटकळो चाली रही थी, परंतु तेनो पूर्ण विराम आव्यो छे। निवृत्ति बाद राजकारण मां नहीं जोडावुं तेवुं स्पष्ट कर्युं छे। पॉलिटिकल एडिटर किंजल मिश्रा वधु विगते वात करवा जोडाया छे। किंजल, पूरी विगत। जे कार्यक्रम हतो ए कार्यक्रमनी अंदर गीर सोमनाथनी अंदर आ कार्यक्रम योजायो हतो, ज्यां एक तेमणे वात करता एवुं कह्युं हतुं के हुं कोई पण रीते राजकारणमां नथी जोडावानो। निवृत्ति बाद जे पण समाजना विद्यार्थीओ छे, तेजस्वी विद्यार्थीओ छे, ते अलग अलग क्षेत्रमां केवी रीते आगळ वधे ते माटेना प्रयास छे ते करीश। समाज राजकारणमां सीधी रीते जोडावानो तેમનો કોઈ ઈરાદો નથી। અહીંના આ આખો જે મામલો છે તે સામે એટલે આવ્યો હતો કે સુરેન્દ્રનગરની એક જાહેર સભામાંથી જે અભય ચુડાસમા દ્વારા વાત કરવામાં આવી હતી, અને રાજપૂત સમાજના કેટલા ઓછા નેતાઓ છે, મંત્રીમંડળમાં રાજપૂત સમાજને કેટલું સ્થાન આપવામાં આવ્યું છે તેને લઈને અનેક સવાલો હતા, તે અભય ચુડાસમાએ ઉપસ્થિત કર્યા હતા। ત્યારથી અભય ચુડાસમા આગામી સમયમાં રાજકારણમાં જોડાશે તે પ્રકારની અટકળો હતી, તે વહેતી થઈ હતી। ઓગસ્ટ મહિનામાં તેમણે આ નિવેદન હતું તે સુરેન્દ્રનગરમાં એક મંચના કાર્યક્રમ પરથી આપ્યું હતું, ત્યારે સોમનાથની અંદર જે પ્રકારે તેમણે આજે પોતાના જ નિવેદનની સ્પષ્ટતા કરી દીધી છે અને કહ્યું છે કે એ ક્યારે પણ રાજકારણમાં નથી જોડાવાના, શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજના જે તેજ વિદ્યાર્થીઓ છે તેમને કેવી રીતે આગળ લાવવામાં આવે તે માટેનો પ્રયાસ છે તે કરશે। બિલકુલ આભાર। તો હું ક્યારે રાજકારણમાં જવાનો નથી તેવું સ્પષ્ટ કરી દીધું છે। શિક્ષણ ક્ષેત્રે સમાજનું કામ કરીશ, સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બહાર લાવી મદદ કરીશ હોવાનું નિવેદન તેમના કાર્યક્રમમાં કે ભાઈ હવે અભય ચુડાસમા રાજકારણમાં આવશે, રાજીનામું આપશે, નિવૃત્તિ પછી આ કરશે। આજે નવું એ છે કે અભય ચુડાસમા કદી રાજકારણમાં જવાનું નથી। નિવૃત્તિ પછી અભય ચુડાસમા ફક્ત સમાજની શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાય કોઈ કામ કરવાના નથી। બધા જીઆરસીઓમાં ફરશું, બધાને જે સગવડો જોઈશે તે ક્યાં શું ઘટે છે એ કરીશું, ગામે ગામ ફરી અને વિદ્યાર્થીઓને ઓળખીશું, એમને બહાર લાવીશું, એક ટીમ બનાવીએ છીએ। આમ પણ રાજકારણી મારું ક્ષેત્ર નથી, મારો સ્વભાવ પણ નથી,